સ્ટુડન્ટ મારી ખાસ બેચના તમે બધા વિદ્યાર્થીઓ છો અને તમને આ છે હું યુનિટ વનની ની બધી શોર્ટ નોટ જે મેં પોતે જાતે તૈયાર કરી છે અને એકદમ સરળ શબ્દોમાં તૈયાર કરી છે અને હું તમને અત્યારે ભણાવવાનો છું અને એની પીડીએફ પણ આપણી એપ્લિકેશન અંદર જ્યાં તમે કોર્સ ખરીદો છો ત્યાં મૂકી દેવાનો છે સો તમે એ લઈ શકો છો મતલબ વાંચી શકો છો જોઈ શકો છો તમારે બુકમાં તમારે લખવી તે તમે લખી શકો છો કારણ કે એકવાર અહીંયા તમે સમજી લો પછી વાંચી લો અને તમારી બુકમાં તમે જાતે લખો તો એટલું રિવાઇઝ થશે અને હું તમને બીજી વસ્તુ એ કહી દઉં તમારે શું છે તમારી પાસે એપ્લિકેશન છે ગમે એટલી વાર તમે આ વિડિયો જોઈ શકો છો આમાં કોઈ જાહેરાત નથી આવવાની આમાં કોઈ એડ નથી આવવાની હે તો તમને બેનિફિટ શું થશે કે તમે ક્યારેક મોબાઈલને દર વખતે જરૂરી નથી જોવું તમે ક્યારેક વિડીયો સાઇડમાં ચાલુ હોય તમે ઈયરફોન લગાવીને એ સાંભળે રાખો બે ત્રણ ચાર વખત તો ઓટોમેટિક એ વસ્તુ મગજની અંદર ઉતરતી જશે આ તમારો સૌથી મોટો બેનિફિટ છે યુટ્યુબમાં શું થાય કે ત્યાં જાહેરાતો આવે વારે વારે જાહેરાતો આવે હા આ તમારા માટે બેનિફિટ છે તો એનો તમારે મેક્સિમમ ફાયદો ઉઠાવો બરાબર સો પહેલાં યુનિટનું નામ જ છે અગેન્સ્ટ વોર્સ એ આખું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ અને એની શોર્ટ નોટ જે છે ત્રણ શોર્ટ નોટ છે એક તો તાજનગરવાળી છે પછી સીતાપુરવાળીને પછી પલકડની લાઇબ્રેરીવાળી ત્રણેય સમજાવી દઉં છું એકદમ સરળ ભાષામાં લખેલી છે ત્રણ માર્કની અંદર શોર્ટનોટ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે બે શોર્ટનોટ પૂછાય છે એટલે યાદ રાખવી જો આ પહેલી જ શોર્ટનોટ છે યુનિટ વનની તાજનગરવાળી જેમાં લખેલું છે તાજનગર વિલેજ ઇસ અહીંયા છે ને મેં પોઈન્ટ વાઇઝ લખી છે બરાબર તો તમારે પોઈન્ટમાં નથી લખવાની ખાસ સાંભળજો પોઈન્ટમાં લખવાની નથી તમારે એક જ પેરેગ્રાફની અંદર આખી શોર્ટનોટ ધાબેડી દેવાની છે એટલે એ તમારા માટે બેનિફિટ છે અહીંયા પોઈન્ટ મારી એટલા માટે લખી છે પોઈન્ટ ઉપર પોઈન્ટ આપીને કે તમને આરામથી સમજાય તમને સહેલાઈથી યાદ રાખવામાં સરળ રહે એટલા માટે તો તાજનગર તાજનગર બધું તાજનગર અને ધ્યેથી મેં વાંક્યું શરૂ કરી રહ્યા છે તાજનગર વિલેજ તાજનગર જે ગામ છે ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ સારામાં સારું એક્ઝામ્પલ છે ઓફ યુનિટી યુનિટી એટલું શું બધા ભેગા થાય અને એક યુના યુનિટી બનાવે એકતા બનાવે એકતાનું ઉદાહરણ છે ધ વિલેજર્સ અમુક એટલે ની વચ્ચે ગામ લોકોની વચ્ચે એકતા છે એનું બેસ્ટ ઉદાહરણ હોય તો તાજનગર તાજનગર વિલેજ વિલેજ છે હેડ રેલવે ટ્રેક્સ તાજનગર વિલેજના ગામમાં એટલે કે તાજનગર ગામમાં રેલવેના ટ્રેક તો હતા બટ નો રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન હતું નહીં દે હેડ ટુ ગો સિક્સ કિમી છ કિલોમીટર જવું પડતું ટુ હેલીમંડી જવું પડતું ગામનું નામ છે અને પાટલી જવું પડતું ટુ કેચ ટ્રેન દિલ્હી જવું હોય ગુડગામ જવું હોય તો કાં તો પાટલી જાય કાં તો હાલી મંડી જાય છ કિલોમીટર ત્યારે એ ટ્રેન ત્યાંથી પકડી શકાય ફોર પચીસ વર્ષ સુધી એમને રેલવે સ્ટેશન માટે ઈટ એટલે રેલવે સ્ટેશન માટે લોબી કર્યું એટલે કે સરકારી તંત્રોમાં ધક્કા ખાધા એને પ્રભાવિત કરવાના એને કોઈપણ રીતે બનાવવાના પ્રયાસો કર્યા બટ નથિંગ વર્ક પણ કંઈ કામ થયું નહીં રેલવે ટૂલ ધેમ રેલવે એ લોકોને કહી દીધું દેટ કે દે હેડ નો ફંડ્સ અમારી પાસે કોઈ પૈસા નથી કોઈ ફંડ છે નહીં તમારે રેલવે સ્ટેશન બનાવો તમે જાતે બનાવો રેલવે પાસે કોઈ પૈસા નથી રેલવે કંઈ બનાવવાનો જ રેલવે સ્ટેશન તો ધે એટલે કે ગામવાળાએ મેઇડ ઇલેવન મેમ્બર ટીમ અગિયાર જણની ટીમ બનાવી ટુ કલેક્ટ મની પૈસા ભેગા કરવા માટે

ટુ બિલ્ડ રેલવે સ્ટેશન બનાવવા માટે ઓન ધેર ઓન ઓન એટલે પોતાનું પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવવા માટે એકવીસ લાખ રૂપિયા ગામ ભેગા કરે સ્ટાર્ટેડ ટુ બિલ્ડ રેલવે સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું ક્યારે જાન્યુઆરી બે હાજર આઠમાં અને પૂરું ક્યારે કર્યું સાત જાન્યુઆરી બે હાજર દસમાં મતલબ બે વર્ષની અંદર રેલવે સ્ટેશન બની ગયું ફાઈનલી આખરે ધે મેડ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન પહેલું એવું રેલવે સ્ટેશન બનાવ્યું ઇન ધ કન્ટ્રી આખા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન એણે બનાવ્યું ઇન ઇનવિચ કે જેમાં રેલવે ડિડન્ટ સ્પેન્ડ સ્પેન્ડ એટલે ખર્ચવું આ સિંગલ રૂપિયે જેમાં રેલવે એક પણ રૂપિયો ખર્ચ્યો નહોતો જેમાં રેલવે એક રૂપિયો ખર્ચો નહોતો એવું પહેલું રેલવે સ્ટેશન તો ખ્યાલ આવી ગયો જો પાછું એકવાર રિવાઇઝ કરાવી દો તાજનગર વિલેજ બેસ્ટ એક્ઝામ્પલ છે યુનિટીનું તાજનગર વિલેજ રેલવે ટ્રેક હતા રેલવે સ્ટેશન નહોતો છ કિલોમીટર હાલીમંડી પાટલી જવું પડતું ટ્રેન પકડવા માટે એમણે સરકારને મનાવવા માટે પચીસ વર્ષ મહેનત કરી પણ કાંઈ કામ થયું નહીં રેલવેએ કહી દીધું અમારી પાસે ફંડ નથી અગિયાર મેમ્બરની ગામવાળાએ ટીમ બનાવી પૈસા ભેગા કરવા ગામમાંથી દરેક જણે ત્રણ હજારથી પંચોતેર હજાર રૂપિયા આપ્યા ફાઇનલી એકવીસ લાખ રૂપિયા ભેગા થયા અને રેલવે સ્ટેશન બનાવવા માટે એ લોકોએ જાન્યુઆરી બે હજાર આઠમાં શરૂ કર્યું જાન્યુઆરી બે હજાર દસમાં સાત તારીખે પૂરું થઈ ગયું પહેલું રેલવે સ્ટેશન જેમાં રેલવે એક રૂપિયાનો તો ખર્ચો આટલી સરળ નોટ છે જે હમને આપેલી બનાવી હે સ્પેશિયલી પછી બીજી શોર્ટનોટ છે એ ચેપ્ટરમાંથી સીતાપુરની લાઇટવાળી આપણે જે ભણ્યા છીએ આપણને બધું યાદ જ હશે જો એમાં શું છે પહેલા પોઈન્ટની અંદર મોર દેન સિક્સટી પર્સન્ટ ઓફ હાઉસીસ સાઈઠ ટકા ઘર વિધાઉટ પાવર જેમાં ઇલેક્ટ્રિસિટી લાઇટ હતી જ નહીં યુપીના રૂરલ એટલે કે ગામડાના એરિયામાં એમાં સીતાપુર જિલ્લો પણ આવી ગયો સાહીઠ ટકા ઘર એવા સાઠ ટકા એરિયા એવો જેમાં લાઇટ જ નહીં સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એક સામાજિક સંસ્થા જેનું નામ છે મેરા પાવર એમજીપી એણે સ્ટાર્ટેડ શરૂ કરી દીધું પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવાનું સોલાર પેનલ આપવાનું શરૂ કર્યું કોણે એમજીપીએ મેરા ગાંવ પાવર એડ એમજી કનેક્ટેડ એમજી પીએ ત્રણ હજાર પાંચસો પ્લસ એટલે કે ત્રણ હજાર પાંચસો કરતા વધારે કસ્ટમર એટલે કે ગ્રાહકોને એક વર્ષમાં જોડી દીધા એમની સાથે મેરાગાઉ પાવર એ બે એલઈડી લાઇટ આપતા હતા દરેક ઘરમાં બે એલઈડી લાઇટ આપે અને એક મોબાઈલનો ચાર્જિંગનો પોઈન્ટ આપે દરેક ઘરમાં તો કોસ્ટ એની કિંમત કેટલી પચીસ રૂપિયા પર વીક એક અઠવાડિયાના પચીસ રૂપિયા ખાલી વિચ ઇઝ કે જે ચીપર ધેન કેરોસીન જે કરતા પણ ચીપર એટલે કે સસ્તું પડતું હતું ધૂટ સોલાર પેનલ એન્ડ બેટરી સોલાર પેનલ લગાવે જેમાં તડકો આવે અને એમાંથી લાઈટ આવે એ ઉત્પન્ન થાય સોલાર પેનલ અને બેટરી સ્ટ્રોંગ સીલિંગ હાઉસ એટલે કે જેમાં છત મજબૂત હોય એવા ઘરની ઉપર લગાડતા હતા સપોર્ટ માટે દે ઇન્સ્ટોલ પેનલ્સ ઇન સાઉથ ડિરેકશન સાઉથ એટલે કે દક્ષિણ દિશા તરફ એ પેનલ લગાવતા હતા ટુ કેપ્ચર મચ સનલાઇટ જેથી કરીને વધારે સનલાઇટ એટલે કે સૂર્યનો પ્રકાશ આવી શકે મેની ફાર્મર્સ ગોટ વધારાની ઇન્કમ મળવા માંડી થ્રુ ન્યુ બિઝનેસ એ નવા નવો બિઝનેસ શરૂ કરવા માંડ્યા વિથ લાઇટ લાઇટ આવી ગઈ ને એટલે ધીસ લાઇટ હેલ્પ કિડ્સ આ લાઇટથી થી બાળકોને પણ હેલ્પ થઈ મદદ થઈ ઇન સ્ટડી એટ નાઈટ કે રાત્રે એ લોકો ભણી શકે બરાબર જો પાછું એકવાર એને રિવાઈઝ કરી લઈએ આપણે સાઠ ટકા ઘરે વાતા વિધાઉટ પાવર યુપીમાં સીતાપુરેમાં આવી ગયું મેરાગાંવ પાવર એપ સોલાર પેનલ પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું એક જ વર્ષમાં થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ પ્લસ કસ્ટમરને જોડી દીધા બે એલ લાઇટ આપતા હતા એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપતા હતા એના એનો પર ખર્ચો આવતો હતો ટ્વેન્ટી ફાઇવ રૂપીસ જે ચીપર સસ્તો હતો કેરોસીનથી સોલાર પેનલની બેટરી સ્ટ્રોંગ સીલિંગ હોય એના ઉપર લગાવતા હતા સપોર્ટ માટે અને સાઉથના ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશા તરફ લગાવતા હતા જેથી કરીને મચ્છ સનલાઇટ આવી સૂર્યપ્રકાશ આવી શકે ફાર્મર્સને એક્સ્ટ્રા ઇન્કમ મળી ગઈ નવા બિઝનેસ શરૂ થઈ ગયા અને કિડ્સ એટલે કે બાળકોને સ્ટડી રાત્રે ભણવું હોય તો લાઇટથી ભણી શકે એને બેનિફિટ થઈ ગયો હવે ત્રીજી ત્રીજી શોર્ટ પણ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી છે એ એમાં પહેલો પોઈન્ટ જોયો પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી અથવા તો પલ્લકડ લાયબ્રેરી લખતો બી ચાલે કેરાલામાં છે રનિંગ એટલે કે ચાલુ છે સિન્સ સપ્ટેમ્બર બે હજાર તેરથી ચાલું છે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી આ એકદમ મસ્ત મોડર્ન આધુનિક લાયબ્રેરી છે ઇન્ફોર્મેશનનું એટલે કે માહિતીઓનું સેન્ટર છે ભંડાર છે નોલેજ જ્ઞાન મળે છે ત્યાં વિઝડમ બુદ્ધિ મળે છે ત્યાં એટલે કે પુસ્તકોમાંથી ઘણી બધી સાંસ્કૃતિક કલ્ચરલ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ થાય છે રિસર્ચ થાય છે અને ઘણા બધા રેફરન્સ પણ ત્યાંથી મળે છે થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ એટલે કે હજાર મેમ્બરમાંથી થર્ડ એટલે કે ત્રણસો તેત્રીસ મેમ્બર વિમેન એટલે કે સ્ત્રીઓ છે લાઇબ્રેરીના જે હોલ છે એ ખુલ્લા છે કોના માટે ફિલ્મ સ્ક્રીનિંગ કરવું હોય વર્કશોપ કરવા હોય ચાઇલ્ડ કેર બાળકો માટેની વાત છે અને ફેમિલી કોમ્ફ્લિક્સ એટલે કે ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ ત્યાં જઈ શકાય છે એમ શું છે લાઇબ્રેરીનો ટુ મેક વિમેન સ્ત્રીઓને રિયલાઇઝ એવો અહેસાસ કરાવવાનો એમની સ્ટ્રેન્થ કે એની અંદર કેટલી શક્તિ છે ભાઈ તું જગદંબાનો મા તું અવતાર છે ધે મેઇડ વિમેન્સ યુનિટ એને એક આખું સ્ત્રીઓનું યુનિટ એટલે કે ગ્રુપ બનાવ્યું ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન એમ્પાવરિંગ એટલે કે સશક્તિકરણ સ્ત્રીઓને મજબૂત કઈ રીતે બનાવી શકાય એની મેથડ એની રીત ગોતવા માટેનું આખું એક સ્ત્રીઓનું યુનિટ બન્યું અને ઇટ હેલ્પ એ ગ્રુપ એ યુનિટ જે બન્યું એ વિમેનને ટીવી ના જોવા માટે પ્રેરણા આપતું હતું એન્ડ મેક ધન સ્ટ્રોંગ અને એને એટલું મજબૂત બનાવતી હતી સ્ત્રીઓને કે રાત્રે ડાર્ક એટલે કે અંધારા પછી એટલે કે રાત્રિના પણ એક ઘરની બહાર ક્યાંય જવું હોય તો એને બીક લાગે નહીં સેપરેટ રીડિંગ રૂમ એક અલગ જ રીડિંગ વાંચવા માટે રૂમ બનાવવામાં આવ્યા મેઇડ ફોર વુમન કે જે સ્ત્રીઓ માટે જ હોય ધ ગ્રુપ ઓફ વિમેન જે સ્ત્રીઓનું ગ્રુપ હતું બિલીવડ ધેટ એવું માનતું હતું કે બુક્સ વુડ પ્રોવાઈડ ધ સ્ટ્રેન્થ કે આ બુક્સ છે પુસ્તકો જે છે એ સ્ત્રીઓને મજબૂતી આપશે ટુ યુઝ ધીસ ઓપોર્ચ્યુનિટી કે આટલી બધી એને તકો મળે છે એને તકોનો લાભ ઉઠવા માટે એને મજબૂતી આપશે બરાબર તો પાછું એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેરલામાં ચાલુ છે સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ લાઇબ્રેરી જે છે એ આધુનિક છે ઇન્ફોર્મેશન સેન્ટર છે નોલેજ વિઝમ કલ્ચરલ એક્ટિવિટી રિસર્ચ રેફરન્સ બધું ચાલું છે થર્ડ ઓફ ઇટ્સ મેમ્બર થાઉઝન્ડ મેમ્બરમાંથી થર્ડ એટલે કે ત્રણસો તેત્રીસ વિમેન મેમ્બર છે એના હોલ્સ ખુલ્લા છે ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ચાઇલ્ડ કેર ફેમિલી કોમ્પ્લેક્સ સોલ્વ કરવા માટે બધા માટે એમ એટલે કે હેતુ શું છે લાઇબ્રેરીનો તો કે વિમેનને એવું રિયલાઇઝ અહેસાસ કરાવવાનો કે એમની શક્તિ એમની તાકાત છે ધ મેડ વિમેન્સ યુનિટ એમણે વિમેનનું યુનિટ પણ બનાવ્યું ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન કે સ્ત્રીઓને કેમ સશક્તિકરણ કરી શકાય મજબૂત બનાવી શકાય ઇટ હેલ્પ એનાથી સ્ત્રીઓ ટીવી જોતી બંધ થાય છે અને રાત્રે અંધારા પછી બહાર જવું હોય તો એને મજબૂત બનાવી શકાય છે સેપરેટ રીડિંગ રૂમ એટલે કે અલગ જ વાંચવા માટેના સ્ત્રીઓ માટેના રૂમ બનાવવામાં આવ્યો ગ્રુપ જે છે વિમેનનું એવું માનતું હતું કે પુસ્તકો જે છે ને એ સ્ત્રીઓને મજબૂત બનાવશે અને તકો જેટલી પણ એના જીવનમાં આવે છે લાભ ઉઠાવવા માટે આગળ વધી શકે છે બરાબર તો ત્રણ નોટ તૈયાર થઈ ગઈ છે આની પીડીએફ પણ આપણા કોર્સની અંદર અવેલેબલ હશે અને આ તમે જેટલી વર્ખત વિડીયો જોવો હોય ત્યારે તમે જોઈ શકો છો તમારા માટે આસાન છે ક્લાસમાં શું હોય જ્યારે ભણાવ્યું ત્યારે ભણાવ્યું એક્ઝામના ટાઈમે જ તમારે શોર્ટનોટ ફટાફટ રિવાઇઝ કરી જ આવી છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો ફટાફટ રિવાઇઝ કરી શકો બરાબર સો સી સિવ હર્ષ બારશે શું જોડે રહીએ મારી બેચ કે સાથ તમારા મિત્રોને પણ કહી દો કે મેક્સિમમ એ જોડાઈ શકે હજી તો ઘણો બધું એવો આવવાનું છે તમારું ટેન્થની અંદર ઇંગ્લેજ ને એસએસની દુનિયા આખી બદલાવી નાખીશ આ મારી ચેલેન્જ આ મારી ગેરંટી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત